नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपणे स्टैंडर्ड 6 માં चैप्टर नंबर 4 જેનું નામ છે સંખ્યા એ આપણે આજે જોવાનું છે। તમે બધા ગુજરાતીમાં હિન્દીમાં એટલે કે ગુજરાતીમાં 1100 સુધી કે 1050 સુધી સંખ્યા ભણ્યા છો એટલે કે અસંખ્ય સંખ્યાઓ ભણ્યા છો ગુજરાતીમાં, ત્યાર પછી હિન્દીમાં પણ તમે ગિનતી ભણ્યા છો, પરંતુ આજે સંસ્કૃતમાં જે તમે થી એટલે અસંખ્ય સંખ્યાઓ આવે છે તમારે સ્ટાન્ડર્ડ 5 સુધી તો આપણે આજે સંસ્કૃતમાં 1 થી 10 સુધીની જે સંખ્યા છે એ 1 થી 10 સુધીની સંખ્યાને સંસ્કૃત શબ્દ અને અંકમાં કેવી રીતે લખવામાં આવે છે એ આપણે જોવાનું છે। જનરલી તમે ગુજરાતીમાં 1 થી 10 સુધી આ રીતે લખતા હોય છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર આપણે જેવું બોલીએ છીએ એ પ્રમાણે લખીએ પણ છે શબ્દોમાં। હવે ઇંગ્લિશમાં તમે આ રીતે લખો છો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર। હવે અહીંયા આપણે સંસ્કૃતમાં સોરી 1 થી 10 સુધી નહીં પરંતુ 1 થી 12 સુધીની સંખ્યાઓ આપણે જોવાની છે। હવે તમે જે સંસ્કૃતમાં આપણે 1 થી 12 સુધીની સંખ્યાઓ શબ્દોમાં અને અંકમાં જોવાની છે, જ્યારે તમે નાના પહેલા ધોરણમાં હતા ત્યારે ગુજરાતીમાં તમને સંખ્યા જ્ઞાન આપવામાં આવતું, ત્યારે સંખ્યા જ્ઞાન ડાયરેક્ટ આ એકડ એકો એવું શીખવાડવામાં આવતું નહોતું। પહેલા કોઈ વસ્તુ તમને આપવામાં આવતી, ધારો કે કોઈ મણકો છે તો આ કેટલો છે, પછી 2, 3, આ રીતે મણકા ગોળી દ્વારા તમને સંખ્યાનું જ્ઞાન આપવામાં આવતું। એ જ રીતે આજે આપણે સંસ્કૃતમાં પણ આપણે વસ્તુ દ્વારા સંખ્યા જ્ઞાન શબ્દોમાં અને અંકમાં લેવાનું છે। આપણે જોઈએ કે સંસ્કૃત શબ્દ અને અંકમાં 1 થી 12 સુધી કેવી રીતે લખાય। હવે અહીંયા મેં એક સ્ટાર દોર્યો છે, એને સંસ્કૃતમાં અંક અને શબ્દ અંકો અને શબ્દોમાં કેવી રીતે લખાય, તો એક સ્ટાર છે તો આપણે એને લખીશું સોરી અંકોમાં પહેલા લખીશું અને પછી શબ્દોમાં। અંકોમાં એકડાને કેવી રીતે સંસ્કૃતમાં લખી શકાય, આમ એકડો કરવાનો અને પછી આમ કરવાનું, અને અંકોમાં એટલે કે સંસ્કૃત ગુજરાતી એટલે સંસ્કૃત અંકોમાં આ રીતે લખાય, અને શબ્દોમાં એકમ એકમ એટલે કે એક સ્ટાર છે એટલે એક। હવે બીજું આપણે 2 સ્ટાર લઈએ, બરાબર 2 સ્ટાર છે। હવે બગડાને અંકોમાં કેવી રીતે લખીશું તો આ રીતે લખવાનું, અને એને સંસ્કૃતમાં શું કહેવાય, દ્વય કહેવાય, પછી દ્વિ પણ કહી શકાય એટલે કે 2, બરાબર। હવે આપણે 3 છે સંસ્કૃતમાં, અહીંયા જો 3 સ્ટાર છે, બરાબર 3 સ્ટાર છે એટલે અહીંયા આપણે 3 આવી રીતે લખીશું, બરાબર। હવે એને 3 સંસ્કૃત અંકોમાં આ રીતે લખવામાં આવે છે, અને શબ્દોમાં કેવી રીતે લખવામાં આવે છે, તો 3 ની 3 એટલે 3, ત્યાર પછી અહીંયા 4 સ્ટાર છે, 2, 3 અને 4, તો 4 ને તમે સંસ્કૃતમાં કેવી રીતે લખશો, તો 4 ને સંસ્કૃતમાં આ રીતે પણ લખવામાં આવે છે, બરાબર। હવે 4 ને સંસ્કૃત અંકોમાં આ રીતે લખવામાં આવે છે, અને શબ્દોમાં કેવી રીતે લખવામાં આવે છે, તો શબ્દોમાં 4 એટલે 4। ત્યાર પછી આપણે 5 સ્ટાર લઈએ, 1, 2, 3, 4 અને 5, તો 5 ને હવે સંસ્કૃત અંકોમાં આ રીતે લખવામાં આવશે,
કરવાનું બરાબર પછી બીજી આ રીતે પણ થાય આ રીતે પણ લખી શકાય જેને શબ્દોમાં પંચ તરીકે ઓળખવામાં આવે છે બરાબર અહીંયા આ જે પાંખ્યું છે તમે વાળી પણ શકો છો અને સીધું પણ કરી શકો છો હવે ત્યાર પછી છ એટલે કે છ સ્ટાર લઈશું ત્રણ ચાર પાંચ અને છ સ્ટાર છે હવે અહીંયા તમે ત્રણ લખ્યા બરાબર ત્રણ ને સંસ્કૃતમાં ત્રી એટલે આ રીતે લખ્યું હવે ત્રણ અને છ માં સંસ્કૃતમાં ભૂલ થયેલ છે જે રીતે તમે ત્રણ માં આ રીતે સીધું કર્યો તગડો એ રીતે અહીંયા ત્રણ માં તમારે તગડું જે છે એ તગડો ઊંધું કરી અને આ રીતે આમ વાળવાનું છે બરાબર જેને ષટ તરીકે ષટ પણ કહેવાય ષષ્ઠ પણ કહેવાય ષષ્ઠક પણ કહેવાય અને ષડ પણ કહેવાય બરાબર છ ને ષડ પણ કહીશું આપણે સંસ્કૃત શબ્દોમાં ષષ્ઠ પણ કહીશું અને ષડ પણ કહીશું ત્યાર પછી અહીંયા સાત સંખ્યા છે એટલે કે સાત સ્ટાર છે બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત ને જે રીતે તમે ગુજરાતીમાં લખો છો એ રીતે સંસ્કૃતમાં પણ લખવાનું અને સાત ને શબ્દોમાં સપ્ત તરીકે ઓળખવામાં આવે છે શું કહીશું આપણે સપ્ત તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આઠ એ આઠ સ્ટાર છે બે ચાર છ અને આઠ હવે આ જે સંખ્યા આઠ છે આઠ અને ચાર એટલે કે આ જે ચોગડો છે એને બીજી રીતે પણ લખવામાં આવે છે તમારે થોડી મિસ્ટેક થયો છે ચોગડાને આ રીતે પણ તમે લખી શકો એટલે કે ઘણા ઇંગ્લિશમાં આઠ તરીકે સમજતા હોય છે પરંતુ સંસ્કૃતમાં એને આ રીતે લખાય હવે આ છે સંસ્કૃતમાં અહીંયા અંકોમાં આ રીતે લખવામાં આવે છે જેને અષ્ટ તરીકે ઓળખવામાં આવે છે અષ્ટ એટલે કે આઠ બરાબર હવે ત્યાર પછી આઠ પછી શું આવશે નવ તો નવ ને ગુજરાતીમાં આ રીતે લખીશું ત્યાર પછી આપણે નવ સ્ટાર કરીશું થોડો જગ્યાનો અભાવ રહેશે આપણે નવ સ્ટાર કરીશું બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ સ્ટાર કર્યા એને અંકમાં કેવી રીતે લખજો તો અહીંયા એકલો લખ્યો છે એ જ રીતે અંકમાં નવ ને આ રીતે લખવામાં આવે છે બરાબર અને નવ ને શબ્દોમાં નવ નવ તરીકે જ ઓળખવામાં આવે છે હવે અહીંયા દસ છે તો દસ સ્ટાર કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો દસ ને હવે એકડે બિંદુ દસ તમે આવો બોલો છો જ્યારે ગુજરાતી શાળામાં એટલે કે પહેલા ધોરણમાં તમે ભણતા એટલે તમારા ટીચર તમને શીખવાડતા કે એકડે બિંદુ દસ આવી સ્કૂલની બસ તો એ દસ છે એટલે એકડો તો આપણે આગળ શીખી ગયા બરાબર એકડાનું જે છે પક્યું છે આ રીતે વાળવાનું અને દસ ને સંસ્કૃતમાં દસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર હવે આપણે અગિયાર જોઈએ બરાબર આપણે બાર સુધી શીખવાનું છે હવે અગિયાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો અગિયાર એટલે
दस ने एक अग्यार संस्कृत में शब्दों में ये जो लखवामां आवे छे पहला तमे ज्यारे गुजरात पहला धोरण में भणता एटले तमने एवुं शीखवाड़वामां आवतुं ज्यारे एक थी दस तमे शीख्या पछी अग्यार शीखवाड़वामां आवे एटले केवी रीते शीखवाड़वामां आवे दस ने एक अग्यार दस ने बे बार तो अहींया संस्कृत में पण अहींया आपणे अग्यार लखीए त्यार पछी एने शब्दों में ये रीते लखाय दस ने एक अग्यार तो एका दस वत्ता एक एटले अग्यार बराबर तो एज के पछी बार तेर चौद पंदर बधा ने लखवामां आवे दस मां जेटला उमेरवाना होय ए एक अंक आगळ लखवामां आवे छे हवे जोईए बार एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार अने बार बराबर तो बार जे छे बार बार छे दस ने बे तो दस में कितना उमेरवाना बे उमेरवाना एटले के बार दस दस ने बे बार एटले के तमे तेर चौद पंदर અત્યારે આપણે એ શીખવાનું નથી તમારે હવે સાતમા ધોરણમાં આવશે તે ચૌદ પંદર એટલે કે એક થી પચાસ સુધી સાતમા ધોરણમાં આવે છે અહીંયા બાર સુધી પણ જો તમારે શીખવું હોય તો આગળ આ રીતે શીખી શકાય જો તેર હોય તો દસ ને ત્રણ તેર એટલે કે ત્રિદશ અથવા તો ત્રયોદશ બરાબર એ રીતે એટલે કે આ એક થી દસ સુધી શીખ્યા એક થી દસ સુધી આવડે એટલે સંસ્કૃતમાં તમને સો સુધી આવડે બરાબર એ આપણે પછીથી શીખવાનું છે તો આપણે આ રીતે ધારો કે અહીંયા સ્ટાર છે સ્ટાર સિવાય બીજી કોઈ વસ્તુ હોય તો પણ એને આ રીતે લખવામાં આવે એક હોય તો એકમ બે હોય તો દ્વિ ત્રણ હોય તો ત્રિણી ચાર હોય તો ચતવારી પાંચ હોય તો પંચ છ હોય તો ષટ સાત હોય તો સપ્ત આઠ હોય તો અષ્ટ નવ હોય તો નવ દસ હોય તો દસ અગિયાર હોય તો એકાદશ અને બાર હોય તો દ્વાદશ બરાબર તો સંસ્કૃત જે સંખ્યા છે એને એક થી બાર સુધી અંકોમાં અને શબ્દોમાં આ રીતે લખવામાં આવે છે દરેકે પોતાની નોટબુકમાં તમારી જે પુસ્તક છે એ પુસ્તકમાં આ પ્રમાણે આપેલું છે બરાબર તમે પુસ્તકમાં જોઈ પણ લખી શકો છો અને આ રીતે પણ એટલે કે આ વિડીયોમાં જોઈ અને તમે લખી શકો છો બરાબર હવે એક થી બાર સુધીની સંખ્યામાં તમને ખ્યાલ આવી ગયો છે કે સંસ્કૃત અંકો અને શબ્દોમાં કેવી રીતે લખવામાં આવે છે હવે આપણે એનો સ્વાધ્યાય જોઈએ એટલે વધારે પડતી સમજૂતી થઈ જાય તો સ્વાધ્યાયમાં શું લખ્યું છે નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો બરાબર તો પહેલો જે અંક છે એ શું છે પાંચ છે પાંચ એટલે પંચ બીજો અંક એક છે તો એકમ ત્રીજો અંક સાત છે તો સપ્ત ત્યાર પછી અગિયાર અગિયાર એટલે કે એકાદશ બે છે તો દ્વૈ પછી નવ છે તો નવમ આઠ છે તો અષ્ટ ચાર છે તો ચતવારી છ છે તો ષટ અથવા તો ષડ દસ છે તો દસ ત્રણ છે તો ત્રિણી અને બાર છે તો દ્વાદશ એ રીતે સંખ્યાના જોડતા જોડવાના તમને આપ્યા છે પંચ છે તો સામે અંકોમાં પાંચ ક્યાં છે એ શોધીને તમારે લખવાનું છે અહીંયા રહો અષ્ટ તો આઠ ત્યાર પછી દ્વાદશ તો બાર ચતવારી એટલે ચાર નવ એટલે નવ નીચે આપેલા શબ્દોને અંકમાં લખો આ અહીંયા અંકમાં આપેલું હતું એને શબ્દમાં લખવાનું હતું અહીંયા શબ્દોમાં આપેલું છે એટલે એને અંકમાં લખવાનું છે એકાદશ એટલે કે અગિયાર અંકમાં લખવાનું છે નવ ષટ અષ્ટ અને પંચ એટલે કે સ્વાધ્યાય પણ સહેલો છે એટલે દરેકે આ જે લખેલું છે એ નોટબુકમાં ઉતારી લેવું અને ત્યાર પછી સ્વાધ્યાય દરેક જણે લખવો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિ તમારે તમારી બુકમાં જ કરવાની છે પ્રવૃત્તિ શું છે ક્રમમાં સંખ્યા જોડી ચિત્ર પૂર્ણ કરો બરાબર
હવે ક્રમમાં સંખ્યા જોડવાની તો ધારો કે અહીંયાથી તમે એક લખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો આ રીતે સંખ્યાને જોડવાની છે તમારે તો સંખ્યા જોડીને ક્રમમાં સંખ્યા જોડી અને આખું ચિત્ર શેનું બનશે માછલીનું ચિત્ર બનશે તો આ પ્રમાણે તમારે કરવાનું છે ત્યાર પછી કૌંસમાં આપેલી સંખ્યાને શબ્દ ચોરસમાંથી શોધી તેની ફરતે લીટી દોરો તો આ શબ્દ જે ચોરસ છે જેમ કે અહીંયા અષ્ટ દર્શાવે છે એ રીતે દ્વાદશ જ્યાં હોય ત્યાં આવો ચોરસ કરવાનું છે ત્યાર પછી ચતુર્વાલી પંચદશ અને ક્યાં સંખ્યાઓ જ્યાં હોય આ પ્રવૃત્તિ તમારે તમારી જે બુક છે બુકમાં જ કરવાની છે અને સ્વાધ્યાય નોટબુકમાં લખવાનું છે બરાબર તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો